કે નારાયણ અને કાનદાસજી બે એક બને એ આપણો લક્ષ્મણ બારોટ સાહેબ. હા હા, નારાયણ અને કાનદાસ દોનો મિલકે એક બરન ભયો એ આપણો લક્ષ્મણ બારોટ. લાખેણો કલાકાર યાર, હમણાં ચાર દી પહેલા જા જગતમાંથી ફાની. અરે આવું એ તો જરૂરી છે. ચેતન વાલા ચેતી જન આઈ જાવું છે આનંદો. ખરેખર કહું છું સાહેબ, નહીં કોઈ ગોકીરો પ્રજાનો કે હજારો લાખો માણસો ગાડીઓ ફલાણો ઢીકડું કાંઈ નહીં તે નહીં તમારે નહીં મને કાંઈ પીડા. આનંદ તો બહુ આવ્યો. કચ્છીમાં અમે પૈસાને આના કહીએ, જ્યાં આના ન હોય ને ત્યાં આનંદ બહુ હોય યાર, અને પૈસા હોય ત્યાં જ પીડા હોય. અને પાછું લેવું પડે, શું કરે બોલો ભાઈ, લેવાય પડે. સંસારમાં આના વગર હાલતું નથી અને આપણી હારે આવતું નથી. પાછું બોલો, 47 વર્ષથી આ પ્રોગ્રામ કરું છું, મારા હજારોની સંખ્યામાં પ્રોગ્રામ થયા છે, મેં પૈસા લીધા છે. પણ જવાના વખતે પરિવારમાંથી છોકરો એકે પ્રોગ્રામ ભેગું નહીં આપે, પપ્પા એક તો પ્રોગ્રામ લઈ જાઓ તમને રસ્તામાં કામ આવે. એક પ્રોગ્રામના પૈસા આપશે નહીં આપે, સારો જબ્બો હશે એ ઉતારી લેશે. બાપુ સારો કલર હશે ને તોડી નાખશે, ઉતારશે પણ નહીં, ફડાકો કરશે, ઝપટ કરો, જલ્દી કરો. અરે આ શું છે, આટલા વર્ષો સુધી તમને આનંદ કરાવ્યો, તમારા માટે એને મહેનત કરીને પછી કે હવે તો નહીં, ઝપાટો કરો, બોલો લ્યો. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ખુદ ખુદ કા બનો, વાતમાં માલ કાંઈ નથી, તમે પોતે જ તમારા થાવ, તમે જ ભગવાન છો, તમે જ સંત છો. સત્કર્મ કરો, નામ જપ કરો અને મા બાપની સેવા કરો. ત્રણની મેં વાત કરી ઉમેશ બાપુને, ત્રણ ચીજ સત્કર્મ, મા બાપની સેવા અને નામ જપો. સરવાળે આ કામમાં આવવાનું છે, છેલ્લે નામ સમોવડકો નહીં, જપ તપ તીરથ જોગ, તારા નામે પાતક ચૂટિયા અને નામે નાસે રોગ.
નામ સ્મરણ કરો શિવનું, હનુમાનનું, રામનું, માનું, તમે જેને માનતા હો એનું સ્મરણ કરો. બીમારી વહી જાય પણ વિશ્વાસ ક્યાં? હાલો દવાખાને. એમ નથી કોઈ કહેતું કે તબિયત બગડે તો હાલો પ્રભુ પાસે, ભગવાનના મંદિરે હાલો, નહીં હાલો ડોક્ટરે. ડોક્ટર પાસે જાય ને અડધો માંદો હોય ને આખો બને પાછો, એટલે ડોક્ટરને બિચારાને નેગેટિવ બને. ડોક્ટરને એમ થાય કેટલી તકલીફ હશે. મંદિરે જા, મા પાસે જા. નાની મોટી બીમારી નો મટે તો તમે મને કહેજો, પ્રોગ્રામ બંધ કરી દઉં. ગાવાનું ગાઈશ મફતમાં, આ જાહેરમાં બોલું છું. કાલ હવારે ક્લિપ નીકળશે આની, સાવધાન. હે, છતાંય કહું છું કે હોય જો વિષય શ્રદ્ધાનો તો ક્યાંય પુરાવાની જરૂર નથી. નાની મોટી બીમારી તો સાહેબ મા પાસે મટે, મંદિરે મટે. શું કામ આપણે ન્યા જવા 150 રૂપિયા પાનાના દેવા ખાલી? આમ હાથ લગાડે તો 150 લાવો, પછી દવા થાય તો અલગ, ગાડીના ભાડા લાગે તો અલગ, એટલે 1000 જાય. ખાટવા 500 ને દેવા 1000, આ ક્યાંનો નિયમ છે? નહીં, સાવધાન. સાત્વિક ભજન કરો, સાત્વિક ખોરાક ખાઓ. સમા તમારે સાહેબ ડોક્ટરે જવાની જરૂર નહીં પડે. હવે તમે આવું બધું ખાઓ, પીઝા ને પીઝા બોલો, આ પીઝા આ કયા જનાવરનું નામ છે મને તો ખબર નથી. અરે પીઝાનો પપ્પા છે, બાજરાનો રોટલો ખાઓ, ફાધર ઓફ પીઝા. હા, 1.5 લિટર દૂધ પી જાઓ, રોટલો છે, ખીચડી છે, યાર શું ભરેલા છે, રીંગણાનું શાક ખાઓ તમતારે. હે, આજે ખાધું છે એટલે યાદ આવે છે મને. હા, બાપુ પાસે બપોરે હરિયર કર્યું, અત્યારે કર્યું. જેનું ખાઈએ ને સાહેબ એના ગુણ ગાવાની વાત છે. હરિયર છે અને દેવ છે, આપણે બધા અન્ન પણ દેવ છે. આ નદી મૈયાઓ, એ જગદંબાઓ છે, આપણી માઓ છે, દેવી દેવતાઓ છે. ભારત ભાગશાળી હોય અને ભારતમાં જન્મ મળે સાહેબ, આદર કરો, સત્કાર કરો, નદીને સાફ કરો. હમણાં અમે સોનલ બીચના માંડવી ટુ મઢડા શતાબ્દી મહોત્સવ સોનલ માનું બાપુ ઉજવીએ છીએ. એમાં પહેલો જ પ્રોગ્રામ અમારો હતો, ઘણા બધા કલાકારો હતો. પછી મેં ગાયું ને ગાતા ગાતા સોનલ માએ એવી પ્રેરણા કરી, મેં સમાજમાં વાત મૂકી ચાલુ ભજનમાં. મેં કીધું આપણે માનો શતાબ્દી ઉત્સવ ઉજવીએ છીએ તો ખરા, પણ ભજન કરીએ ને વાતો કરીએ ને ખાઈ પીને છૂટા થઈએ પછી શું એની યાદી શું? કે શતાબ્દી મહોત્સવ ચારણ સમાજે ઉજવ્યું ત્યારે મેં વાત કરી કે આપણે સોનલ શતાબ્દી મહોત્સવની બી એક કામ કરીએ કે એક સોનલ સરોવર બનાવીએ. પાણી, હરેક જીવને પાણીની જરૂર છે. પાણી મિજાનો તો જો એ પિંડ બંધાણું, આ શરીરનું બંધારણ પણ પાણીથી છે સાહેબ. પહેલા પાણી પછી ખોરાક છે. આપણા સંતો સાહેબ ખોરાક મૂકીને પાણી ઉપર જીવે, એટલું નહીં પાણી મૂકી દે હવા ઉપર જીવે, એ ભારતનો સંત છે. એવો આપણો આ દેશ ગર્વો સાહેબ. માટે ઘણી બધી વાતો આજે કરવી છે, આપણે ભજન કરવા છે, બાપુ પધાર્યા છે, વંકાણી બાપુ પણ પધાર્યા છે. હા, આપણે આનંદ જ કરી. એટલે ઘણા વર્ષો પહેલા એક પસંદગી બની આપણી, સાધુ સાધુજી એમણે બહુ કર્યો બાપુ. એ યુપી ના ખરા ને બાપુ? કા કે એમપી ના? એમ કા ઓલા ભાઈ બેઠ બેઠ કે એમપી એમપી, બીજું શું ભાઈ તમે કેવો એમપી? એમપી કે આમપી, આકર તો પીવાનું જ છે. પી લે રસ મીઠા હૈ રામ કા. થેલી પીવાની વાત નથી સાહેબ, ભલે આમ પીઓ કે એમ પીઓ, પણ પીવાની વાત છે આ સદગુરુના નામની પ્યાલી. પીતાંબરે પ્રીત બંધાણી, સદગુરુ વર સંગાતે રે એવી પ્યાલી. ઈશ્વરના નામનો રસ પીવાય,
એની મજા છે એવી પ્યાલી. એક જણો ભાઈ ગાંધીનગર ઇન્ટરવ્યુ દેવા ગયો તો ઓલો અધિકારી કે તમને દેશી ફાવે, ઓલો કે હારો હોય તો, આ સોરી તમને ઇંગ્લિશ ફાવે કે હારો હોય તો દેશી ફાવે. ઈ ફાવવાની વાત નથી, દેશી વિદેશીની વાત નથી. મારા એકલિયા હનુમાન હોય કે એકલિયો મારો મહાદેવ હોય, એના નામની પ્યાલી પીવાની વાત છે યાર. સાધુજી એવી પ્યાલી પીવો, એની મજા છે. માટે